અચ્છા વાયરસને સજીવ ઇન્દ્રિયોને કઈ કહે છે? કેમ વાયરસ મુક્ત સ્થિતિમાં, એટલે કે બીજા કોષને અંદર ઘૂસ્યો ન હોય ત્યારે એ સ્થિતિ હોય છે, મુક્ત સ્થિતિ કહેવામાં આવે છે. અને મુક્ત સ્થિતિમાં કોઈ પણ જૈવિક ક્રિયા કરતો નથી. જૈવિક ક્રિયા એટલે શું? એનો ખોરાક લેવો, વૃદ્ધિ પામવી વગેરે. એટલે કે તે નિર્જીવ કણની જેવો હોય છે, પણ તે જ્યારે બીજા સજીવના કોષમાં પ્રવેશે છે અને સાનુકૂળ વાતાવરણ મળે છે ત્યારે સજીવની જેમ વર્તે છે, માટે તેને સજીવ નિર્જીવની કડીરૂપ ગણવામાં આવે છે. 14મો ક્વેશ્ચન, સૂક્ષ્મ જીવો સજીવોના મિત્રો તેમજ દુશ્મન કહેવામાં આવે છે, શા માટે? જવાબ છે, કેટલાક સૂક્ષ્મ જીવો સજીવો માટે ખોરાક બનાવવાનું કામમાં આવે છે, માટે તેને સજીવના મિત્રો કહે છે. જ્યારે બીજા કેટલાક સૂક્ષ્મ જીવો સજીવોને રોગ ઉત્પન્ન કરતા હોય છે, માટે તેને સજીવોના દુશ્મન ગણવામાં આવે છે. છેલ્લો ક્વેશ્ચન, તમાકુમાં રહેલા વાયરસનું નામ, ટોબેકો મોઝેઇક વાયરસ, PMV. તો મિત્રો, તમે જોયું કે સૂક્ષ્મ જીવો આપણી આજુબાજુ લાખો કરોડોની તાદાદમાં હોય છે, એ આપણના મિત્રો પણ છે, અને થોડા 4-5% એવા પણ સૂક્ષ્મ જીવો છે કે જે આપણા ક્રિયાઓને ખોરવી નાખે છે અને આપણને રોગ ઉત્પન્ન કરે છે, માટે તેમનો વ્યવસ્થિત અને ડિટેલમાં અભ્યાસ કરવો બહુ જ જરૂરી છે, જેથી કરીને આપણે એનો વધારે સારો ઉપયોગ કરી શકીએ અને એના રોગની સામે આપણે રસી બનાવી શકીએ અને આપણે રક્ષણ મેળવી શકીએ. બસ અહીં આપણે આ પાઠ પૂરો થાય. એટલે સરસ, એટલે આમાં આપણે લેસન એ શીખવાનું છે કે આપણે આપણા શરીરની ચોખ્ખાઈ રાખવી જોઈએ, હાથ ધોવા જોઈએ, અને શરદી થઈ હોય ત્યારે કે બીજાની સામે ઉધરસ ખાવાને બદલે તમારી બાઈમાં કે એવી રીતે છીંક ખાવી જોઈએ, અને એ બધું જે કાળજી રાખવી જોઈએ જેથી આ જે સૂક્ષ્મ જીવો છે આપણા દુશ્મન બની ન જાય. બરાબર ને? ઓકે, ચાલો તો આપણે અહીંયા પૂરું કરીએ હવે.